ચાલો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો પ્રશ્ન આ મુજબ છે અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે લઘુત્તમ વિચલન કોણ ચાલીસ ડિગ્રી મળે છે પ્રિઝમના દ્રવ્યોનો વક્રી ભવનાંક શોધો પ્રિઝમનો વક્રતા કારક કોણ સિક્સટી ડિગ્રી છે જો આ પ્રિઝમને એક પોઈન્ટ ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો અહીંયા પ્રશ્ન આપણને બે ભાગમાં પૂછે છે પહેલી કન્ડિશનમાં આપણે એમ કે છે કે એ પ્રિઝમ આ કાચનો પ્રિઝમ છે એને આપણે હવામાં મૂકેલો છે અને ત્યારે આપણે એનો વક્રી ભવનાંક શોધવાનો છે બીજો પ્રશ્ન આપણને એમ કે છે કે આ પ્રિઝમને જ્યારે પાણીમાં મૂકવામાં આવે ત્યારે પાણીને સાપેક્ષે પ્રિઝમના દ્રવ્ય માટે એના લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે તો આપણે પેલો ભાગ લઈએ તો કે પ્રિઝમને જ્યારે હવામાં મૂકેલ હોય ત્યારે હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક ભવનાંક એટલે કે એન જી એટલે હવા જી એટલે ગ્લાસ એટલે કાચ એટલે કે હવાને સાપેક્ષે કાચનો વકરી ભવન સૂત્ર આપણી પાસે છે સાઇન એ પ્લસ ડીએમ અપોન ટુ અપોન સાઈન એ અપોન ટુ રકમમાં આપણને આપેલું છે કે લઘુત્તમ વિચલન કોણ ચાલીસ ડિગ્રી છે અને પ્રિઝમ કોણ એ સાઈઠ ડિગ્રી છે તો આ બેવોની કિંમત મૂકી દઈએ તો અહીંયા સાઈઠ વત્તા ચાલીસ ના છેદમાં બે અને સાઈઠ ના છેદમાં બે સાદુ રૂપ આપીએ તો આ થશે પચાસ અને આ થશે ત્રીસ હવે નેચરલ કિંમત જોઈએ તો નેચરલ સાઈન કિંમત તમને મળશે એ છે પોઈન્ટ સેવન સિક્સ સિક્સ જીરો અને સાઈન થર્ટી ની કિંમત થાય પોઈન્ટ આ બે ઓનો ગુણોત્તર લઈએ તો આપણને કિંમત મળશે વન થ્રી ટુ મતલબ કે હવાને સાપેક્ષે કાચના દ્રવ્યનો વકરીભવનાં એ આપણને એક પોઈન્ટ પાંચસો બત્રીસ મળે છે તો આ પેલો ભાગ થઈ ગયો હવે બીજા ભાગમાં પ્રશ્ન આપણને આવું કે છે કે આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ જો આપણે એને ડીએમ ડેશ કહીએ તો એ શોધો મતલબ કે હવે આપણે પાણીને સાપેક્ષે કાચનો વકરીભવનાંક લેવો પડે તો પાણી સાપેક્ષ કાચનો વકરી ભવનાં એટલે કે જી અપોન એન ડબલ્યુ એનજી એટલે કાચનો વકરીભવનાં કે જે આપણે અહીંયા શોધબલ્યુ એટલે કે પાણીનો વકરી ભવના એક પોઈન્ટ એ આપણને રકમમાં આપ્યો છે અને આપણે આ ડીએમ ડેસ શોધવાનું છે સૂત્ર આપણે હતું એ જ એનજી ડબલ્યુ બરાબર સાઇન એ પ્લસ ડીએમ ડેસ અપોન ટુ અપોન સાઈન એ અપોન ટુ કિંમતો મૂકી દઈએ બધાની તો અહીંયા કાચનો વકરીભવનાં એક પોઈન્ટ પાંચસો બત્રીસ પાણીનો વકરીભવનાં એક પોઈન્ટ તેત્રીસ પ્રિઝમ કોણ સિક્સટી અહીંયા પણ પ્રિઝમ કોણ સિક્સટી અને ડીએમડી શોધવાનો છે હવે આ કિંમતો તો આપણને ખબર જ છે અહીંયા આપણે આ અંશને સૂત્ર ન કરતા બનાવવો છે માટે આ પદને આ બાજુથી આ બાજુ લઈ જાય અહીંયા સાઈન સિક્સટી ગુણોત્તર લેશું એટલે થઈ જશે સાઇન થર્ટી કે જેને બરાબર ની આ આ બાજુ લઈ ગયા એટલે પદ આપણને મુજબ મળશે જેની કિંમત વન ટુ થાય એ વન ઓપોઈન્ટ ટુ કિંમત આપણે આપણે અહીંયા મૂકી છે અને સાદુ રૂપ આપીએ તો આપણને કિંમત મળશે એક પોઈન્ટ પાંચસો બત્રીસના છેદમાં બે પોઈન્ટ છાસઠ જેનો ગુણોત્તર આપણે લઈએ એટલે આપણને મળે એ પોઈન્ટ ફાઈવ સેવન ફાઈવ નાઇન મતલબ કે આના ઉપરથી ટુ આ સાઇનથી આ આ બાજુ લઈ ગયા એટલે સાઇન ઇનવર્સ થઈ ગયા અને આ હવે આપણે ફરી પાછા નેચરલ સાઇનમાં કિંમત જોઈશું તો આની કિંમત આપણને મળે છે એ છે પાંત્રીસ ડિગ્રી અને એક મિનિટ નેચરલ સાઇનમાં આપણે શોધવાનું છે કે પોઈન્ટ ફાઈવ સેવન ફાઈવ નાઇન આપણને કેટલા ડિગ્રી ઉપર મળે છે અને મિનિટે તો ત્યાં તમે જોશો પાંત્રીસ ડિગ્રી અને એક મિનિટમાં તમે જોશો ત્યારે આ કિંમત તમને મળશે હવે આના ઉપરથી ફરી પાછા ડીએમડેસને સૂત્રનો કરતા બનાવીએ તો બે આ બાજુથી આ બાજુ ગયા એટલે સિત્તેર ડિગ્રી અને બે મિનિટ થઈ ગયા આ સિક્સટી બરાબરની આ બાજુ ગયા તો એ બાદ થશે એટલે ડીએમડેસ એ બરાબર આપણને દસ ડિગ્રી અને બે મિનિટ મળે એટલે કે ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ એને આપણે દસ ડિગ્રી કહી શકીએ મતલબ કે જયારે પ્રિઝમને પાણીમાં ડુબાડવામાં આવે છે ત્યારે લઘુત્તમ વિચલન કોણ એ દસ ડિગ્રી મળે છે તો આ દાખલો થયો આપણો આ દાખલો પણ સરસ મજાનો દાખલો છે આ દાખલાને પણ ચાર માર્કમાં પૂછવો હોય તો પૂછી શકાય એવો છે તો એ રીતે જોતા આ ચેપ્ટરનું જે વેઇટેજ પરીક્ષામાં નવ માર્ક નું છે તો એમાં લગભગ પાંચેક માર્કના એમસીક્યુ અને ચાર માર્ક નો લોંગ ક્વેશ્ચન પૂછાય છે તો એ મુજબ આજે એ આપણે ખૂબ અગત્યનો એવો પ્રશ્ન અને એનો દાખલો જોયો બીજી એક ખાસ અગત્યની વાત કે જે લાસ્ટ યર થર્ટી પર્સન્ટ સિલેબસ આપણો જે કટ થયો તો એ આ વર્ષે પણ એ કટ થવાની શક્યતા છે જો હજી સુધી બોર્ડમાંથી નેક્સ્ટ હવે જ્યારે નવું સત્ર શરૂ થાય ને શું માહિતી આવે છે એના ઉપર આધારિત પણ અત્યારના તબક્કે એ ત્રીસ ટકા કોર્સ કપાયેલા છે એ મુજબ જ આપણે આગળ વધીએ છીએ જો કઈ ફેરફાર થશે તો એ આપણે ભણી લેશું તો એ રીતે જોતા આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા થિયરી એ બધું અહીંયા પૂરું થાય છે એટલે આપણે આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ છીએ સાથે સાથે આજે આપણા આ સત્રનો છેલ્લો દિવસ છે અને હવે આવતીકાલથી વેકેશન થાય છે શરૂ થાય છે એટલે આવતીકાલથી આપણે વિડીયો નહીં આવે હવે નવા સત્ર થી નવું જયારે વેકેશન ખુલશે ત્યારે આપણે આગળ વધશું તો માટે બધા લોકો આ નવું ચેપ્ટર સરસ મજાનું નોટમાં લખી પાકું કરી નાખશો જ્યારે સત્ર ખુલશે ત્યારે સીધી આ ચેપ્ટરની આપણે ટેસ્ટ લેશું સૂત્ર બધા પાકા કરજો દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું જાળ કાળજી રાખી અને તંદુરસ્તી રહેજો વિશ યુ હેપી હોલિડેઝ થેન્ક યુ ઓલ ઓફ યુ